विद्यार्थी मित्रों, घणी बधी युनिवर्सिटीओना विद्यार्थीओ कही रह्या छे के अमारे अनुवाद पण भणवामां आवे छे, तो थोड़ीक वात करो। तो पहला तो मारे तमने एक केवुं छे के नगीनदास पारेखनो अनुवाद परनुं पुस्तक जोवुं ए हाथ वगू ना थाय तो रमण सोनीनुं अनुवाद विचार अने अनुवाद प्रक्रिया ए जोवुं। रमण सोनीए नगीन भाई वालो पुस्तक फरी संपादित कर्युं छे, जे दिल्ली अकादमीए प्रकाशित कर्युं छे, ए पण तमे जोई शको। हवे एवा दिवसो नथी जे अमे भणता ने अमारे हिंदीमांथी पुस्तको मेळवा पड़ता, हवे एवुं नथी, गुजरातीमां घणुं बधुं मळे छे। हुं तमने 20-25 मिनिटनी वात करीश मात्र, पण तमने आ पुस्तको जोवानी भलामण चोक्कस ज करीश के आ पुस्तक जोशो तो आपोआप तमे तमारी जाते तमारा जवाब लखी शकशो, एनी खातरी आपुं छुं। घणा एवुं कहेशे के जवाबो तो हवे अमारे लखवाना होता ज नथी, कारण के अमारे तो बधुं एमसीक्यू थई गयुं छे। तो एक वस्तु पर ध्यान दोरो, कोरोना सदा काळ रहेवानो नथी, एमसीक्यू पण सदा काळ नहीं रहे। तमारे लखता शीखवुं पड़शे अने भविष्यनी पेढ़ीने शीखवाड़वुं पण पड़शे, एटले पण लखवानी टेव राखवी सारी। अनुवाद आम तो दुनियानी दरेक भाषा बीजी भाषामांथी अनुवाद करती ज होय छे, कारण के जो तमे अनुवाद नथी करता तो तमे विश्वनो उत्तम साहित्य, उत्तम फिल्मो, उत्तम नाटको कशो पण माणी शकता नथी। एटले तमारे पोताना संगीतने वधारे समृद्ध करवा माटे पण अनुवाद जरूरी छे। ते उपरांत विज्ञान, मेडिकल साइंस आ बधा एवा छे के जे एक भाषामांथी बीजी भाषामां जवाना ज छे अने जवा ज जोईए, आ બધા માટે અનુવાદ એ અનિવાર્ય છે। જ્યારે વાત ગુજરાતી ભાષાની કરીએ ત્યારે એવું કહેવું પડે કે ગુજરાતી ભાષામાં ભારતીય અને વિદેશી ભાષાઓમાંથી સર્જનાત્મક કૃતિઓના અનુવાદ કરવાનું જે વલણ છે, આવકાર્ય વલણ, એ અર્વાચીન કાળના આરંભથી જ રહ્યું છે। અને આપણે એવું કહીએ કે પ્રાકૃત અપભ્રંશની મહત્વની કૃતિઓના અનુવાદો પણ આપણા પંડિત વિદ્વાનોએ કરેલા છે। આપણે ત્યાં સર્જનાત્મક કૃતિઓના જેટલા પ્રમાણમાં અનુવાદ થાય છે એનું એટલું સારું મૂલ્યાંકન થતું નથી। કમનસીબે અનુવાદ પ્રક્રિયાની જેટલી કિંમત થવી જોઈએ એટલી કિંમત આપણે ત્યાં કદી થઈ નથી, કદી। 1993માં મને પ્રમોદ કુમાર પટેલે કહેલું કે અનુવાદ કરીને તમારો સમય બગાડશો નહીં, કારણ કે એની કોઈ કિંમત કરશે નહીં। જો કે નિજાનંદે મેં તો અનુવાદ હંમેશા ચાલુ રાખ્યા, પણ પ્રમોદભાઈ જેવો પંડિત માણસ પણ આવું કહેતો હતો। એનું એક કારણ છે કે આપણે ત્યાં જે મૂલ્યાંકન થાય છે એ બિલકુલ અગંભીરપણે મૂળ કૃતિ સાથે સરખાવ્યા વગર જ થાય છે, અને એના કારણે ગંભીરતાથી અનુવાદ કરનારા અને મહિનામાં એકાદ દળદાર નવલકથાના અનુવાદ કરનારા બે એક જ ત્રાજવામાં તોલાય છે, એના માટે કોઈ માપદંડ અલગ રહેતા નથી। હકીકતે કોણે કેટલા અનુવાદ કર્યા એ મહત્વનું નથી, પણ કોણે કેવા અનુવાદ કર્યા એ તપાસવું બહુ જ અગત્યનું છે, કારણ કે અનુવાદ જેવી આવશ્યક પ્રવૃત્તિ પ્રત્યે આપણે ત્યાં જે ઓરમાયું વલણ છે તે હોવું જોઈએ નહીં। ભાષાની પ્રવાહિતાની દ્રષ્ટિએ મૂળ કૃતિને સામે રાખીને હકીકતે અનુવાદ તપાસવા જોઈએ। વળી આપણા અનુવાદ કરનારાઓ પણ કૃતિનું મૂળ શીર્ષક, એનો મૂળ સોર્સ, સ્રોત કયો હતો એ બધું નોંધવાની તસ્દી લેતા નથી। આમાં આપણા મોટા નામોનો પણ સમાવેશ થાય, એ સુરેશ જોશી હોય, જયંત પારેખ હોય, આ લોકોએ પણ અનુવાદ કર્યા પછી મૂળ લીધું ક્યાંથી એ લોકો લખતા નથી।
અને એટલે સમીક્ષકને જો મૂળ કૃતિ સુધી જવું હોય તો એના માટે એ અઘરું થઈ જાય છે. અનુવાદને જો તમે માત્ર કસબ માનો તો તમે થાપ ખાવાના, કારણ કે અનુવાદ માત્ર કસબ નથી, અનુવાદ કળા છે. ભાષાની દ્રષ્ટિએ એમાં સરખી જ સર્જનાત્મકતાની જરૂર પડવાની. સ્રોત ભાષા એટલે કે સોર્સ લેંગ્વેજ અને લક્ષ્ય ભાષા એટલે ટાર્ગેટ લેંગ્વેજ, એટલે સ્રોત ભાષા અને લક્ષ્ય ભાષા બેઉને સારી રીતે જાણતા અનુવાદકે મૂળ કૃતિની વ્યંજનાને અને એના સૂર એટલે કે ટોનને પણ લક્ષ્ય ભાષામાં લાવવા પડે. અનુવાદ માટે હાથ પર લીધેલી કૃતિને બે ત્રણ વાર વાંચવી પડે, સમજવી પડે, પછી અનુવાદ શરૂ થાય. થોડાક ઉદાહરણોની વાત હું પછી કરીશ, પહેલા તમને જે થિયરીમાં રસ છે તેની વાત પહેલા કરીશું. ક્ષિતિ મોહન સેને કહ્યું છે, અનુવાદનું કામ સેતુબંધ બાંધવાનું છે. સેતુબંધ માટે બંને કિનારા સાથે અનુવાદકનો સારો યોગ હોવો જોઈએ, એટલે કે એને સ્રોત ભાષા અને જેમાં લઈ જવાની છે એ ભાષા, મૂળ ભાષા સોર્સ લેંગ્વેજ અને ટાર્ગેટ લેંગ્વેજ બે આવડવી જોઈએ. અનુવાદ કાર્યમાં ડગલે ને પગલે અનુવાદકની સજ્જતાની કસોટી થતી રહે છે. બંગાળ હોય તો પુત્ર પૌત્રી પુત્રવધુ બધા માટે એક જ શબ્દ માં વપરાય, ભાઈ માટે દાદા વપરાય. આ જો ના ખબર હોય તો પ્રશ્ન થઈ શકે. માનવ સમાજ આમ પણ અસંખ્ય ભાષા જૂથોમાં વહેંચાયેલો છે. ભાષાઓનું આ વૈવિધ્ય અને બાહુલ્ય આશ્ચર્ય પ્રમાણે એવું છે. જે તે ભાષા સમાજને માટે એની ભાષા સંપૂર્ણ સ્વાયત્ત સ્વયં પર્યાપ્ત માધ્યમ બની રહે. પણ આપણને ખબર છે કે સુસંસ્કૃત સમાજમાં મનુષ્ય માટે પરસ્પર અવલંબન એમની સ્વાયત્તતા જેટલું જરૂરી બની ગયું છે, કારણ કે જ્ઞાન અને સંસ્કૃતિનો વિકાસ પરસ્પર અવલંબિત આદાન પ્રદાનથી જ થાય. આપણે જાણીએ છીએ કે આધુનિક જગતમાં તો જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાનની જરૂરિયાત આજ પહેલા કદી નહોતી એટલી બધી વધી ગઈ છે. રાજકીય અને ઐતિહાસિક કારણોને લીધે આધુનિક દુનિયાના કેટલાક રાષ્ટ્રોએ જ્ઞાન વિજ્ઞાન તંત્ર વિદ્યા સાહિત્ય સંશોધનમાં વિવિધ ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિની સામે કેટલાક માનવ સમાજો પ્રમાણમાં પછાત રહી ગયા. આજે કોઈ પણ દેશને કોઈ પણ ક્ષેત્રમાં પછાત રહેવું પોસાય નહીં, એટલે જ્ઞાન અને માહિતીનું એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદિત થઈને સંક્રમિત થવું એ બહુ જરૂરી છે. આવું સંક્રમણ અનુવાદ પ્રવૃત્તિ દ્વારા ભાષાંતર દ્વારા શક્ય બને. અન્ય ક્ષેત્રો જેટલી જ સાહિત્યને પણ અનુવાદની જરૂર છે. અનુવાદ પ્રવૃત્તિ કંઈ આપણા સમાજમાં કે આપણા સમયમાં જ અસ્તિત્વમાં આવી છે એવું નથી, એ પ્રાચીન સમયથી ચાલતી આવે છે. હા, આજે એનું ફલક વિસ્તર્યું છે, એમાં નવી સમજ વિકસી છે, એની ઉપયોગીતા વધી છે. અનુવાદ વિદ્યાના આપણા સમાજમાં ત્રણ મહત્વના પ્રયોજન કલ્પી શકાય. પહેલું પ્રયોજન આપણે સમજીએ છીએ તેવું વ્યવહારિક છે. આંતરરાષ્ટ્રીય ફલક પર રાજકીય કે અન્ય પ્રકારના સંમેલનો ચર્ચા પરિસંવાદો પ્રસંગે દુભાષિયાઓ દ્વારા શીઘ્ર અનુવાદ થાય છે, એ જેટલો જરૂરી છે એટલો જ અખબારો ટીવી ચેનલો. ગુજરાતમાં કશું બન્યું તરત જ એનો અનુવાદ હિન્દીમાં થઈને પહોંચી જાય. બીજું પ્રયોજન વિદ્યાકીય આદાન પ્રદાનનું ગણી શકાય અને ત્રીજું પ્રયોજન એ સાહિત્યિક આદાન પ્રદાનનું ગણી શકાય. બે જુદી જુદી ભાષાઓની શબ્દાવલી, એમના વ્યાકરણની વિશિષ્ટતાઓ, એમનો આગવો વાક્ય વિન્યાસ રચનાબંધ એટલા તો જુદા હોય કે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરતી વખતે એમને સમૂળગા બદલી નાખવાની જરૂર પડે. એક ભાષામાં વાક્યનો આરંભ થતો હોય
તે કદાચ બીજી ભાષામાં એનો અંત પણ હોઈ શકે. દાખલા તરીકે અંગ્રેજીમાં એવું હોય, આઈ ડુ નોટ નો વેર હી લીવ્સ. ગુજરાતીમાં છેલ્લેથી શરૂ થાય, એ ક્યાં રહે છે તે હું જાણતો નથી. એવું નહીં કરીએ, હું જાણતો નથી કે તે ક્યાં રહે છે, તો એને ગુજરાતી નથી આવડતું એવું થાય. અનુવાદની અંદર ભાષાને વ્યાકરણને સમજવી જેટલી જરૂરી છે એવી એક બીજી સમસ્યા છે શાસ્ત્રીય પરિભાષાઓ ઊભી કરવાની. ડીકન્સ્ટ્રક્શન શબ્દ આવ્યો અંગ્રેજીમાં, ગુજરાતીમાં શું કરશો? સિમ્બોલ, ઇમેજ, એક્ઝિસ્ટન્શિયાલિઝમ, આ બધા જેમ જેમ આવતા ગયા, એબ્સર્ડ, મિથ, મોટિફ, તો આ બધા માટે તમારે પરિભાષાઓ ઊભી કરવી પડે, કારણ કે આ ટેકનિકલ ટર્મ છે. સાહિત્યિક આદાન પ્રદાનમાં આ સમસ્યા તમને વધારે નડે. તમે કમ્પ્યુટરમાં તો એક ફાઇલ શબ્દ સ્વીકારી લીધો, પણ તમે ગુજરાતીમાં જક્સ્ટાપોઝ સ્વીકારતા નથી. તમે સંનિધિકરણ શબ્દ તમને ફાવે છે. મોટિફ પાંચ વાર કે છતાંય કોઈ કથાઘટક શબ્દ કે ત્યારે જ અમને સમજ પડે છે. મિથથી અમને સંતોષ નથી થતો, અમને કોઈ પુરાકલ્પન કે તો જ સમજાય છે. તો પરિભાષાની વધારે જરૂર મોટે ભાગે સાહિત્યિક આદાન પ્રદાનમાં જરૂર પડે. એ ઉપરાંત સાહિત્ય કૃતિમાં પ્રયોજાતો શબ્દ વિશિષ્ટ અર્થ સંકેતોથી મંડિત હોય છે. એની સમગ્ર ભાષા અને શૈલીમાં અનેક પ્રયુક્તિઓ, અલંકાર યોજના, વિશિષ્ટ અભિવ્યક્તિ છટા, આગવા સામાજિક સાંસ્કૃતિક સંદર્ભો, સંકેતો, આ બધું હોવાનું. હું તમને સાંસ્કૃતિક રીતે કેટલો ફરક પડી જાય એના બે ચાર ઉદાહરણ આપીશ. અને આના કારણે સાહિત્યિક કૃતિના અનુવાદ બીજી ભાષામાં લઈ જવા એ બહુ જ અઘરા હોય છે, બહુ જ અઘરા. શબ્દકોશ તમને આમાં બહુ મદદ કરશે નહીં. કહેવતો, રૂઢિપ્રયોગો વગેરે અન્ય ભાષામાં લઈ જવામાં મુશ્કેલી પડે. દાખલા તરીકે આપણું એક બહુ જાણીતું વાક્ય છે રવિશંકર મહારાજનું, ઘસાઈને ઉજળા થાવ. ગુજરાતીમાં અદ્ભુત છે, ઘસાઈને ઉજળા થાવ. કોઈ એનું અંગ્રેજી કરી બતાવે નથી શક્ય. એવું કેટલું બધું છે જેને તમે અનુવાદિત નથી કરી શકતા. એટલે અનુવાદ પ્રક્રિયા દરમિયાન તમારે ઘણું બધું જતું પણ કરવું પડે. તો પણ જો અનુવાદક અનુવાદ વિદ્યાનો જાણકાર અને અધિકારી હોય તો અનુવાદ રૂપે આપણી પાસે આવતી કૃતિ મહદ અંશે મૂળ કૃતિની નજીક રહેશે. સર્જનાત્મક કૃતિ કેવળ કથ્યમાં જ નહીં, પણ એના સૂક્ષ્મ સંકુલ સર્જનાત્મક સ્તરે તમારે ઉતારવાની છે. માત્ર વાર્તા નથી ઉતારવાની. આપણે અનુવાદ સંજ્ઞા દ્વારા સમજીએ છીએ શું? કૃતિને અનુવાદકે બીજી ભાષામાં શબ્દ સહ સાંગોપાંગ યથાતથ રજૂ કરવી, આ પ્રકારના અનુવાદને આપણે ભાષાંતર કહીએ છીએ. જ્યાં સામાજિક પરિવેશ એક હોય, ભૌગોલિક સાંસ્કૃતિક પરિવેશ એક હોય, ત્યાં અનુવાદ ક્રિયાનો આ આદર્શ ભાષાંતર એ મોટે ભાગે ચરિતાર્થ થઈ શકશે. પરંતુ આ આદર્શ દેખાય છે એટલો સહેલો નથી. હું હમણાં આધા ગામનો અનુવાદ કરી રહી હતી ત્યારે મને સમજ પડી કે મહરમ અને શિયા મુસ્લિમો સાથે સંકળાયેલા કેટલા બધા સંદર્ભો આપણને કોઈને ખબર જ નથી. એ સંદર્ભો વગર જો એ કૃતિને તમે ગુજરાતીમાં લઈ આવો તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે અનુવાદ એટલે માત્ર ભાષાનો બદલો, એક ભાષામાંથી બીજી ભાષામાં જાઓ છો એવું નથી. તમારે એના સાંસ્કૃતિક બધા જ સંદર્ભો પણ અહીં લઈ આવવા પડે. દાખલા તરીકે ઇંતઝાર હુસેનની એક વાર્તાના અનુવાદ દરમિયાન એક વાક્ય આવ્યું કે અબ યહાં ઝટકે કા માંસ મિલતા હૈ. આનો અર્થ શું? હકીકતે આ ભારતના ભાગલા સમયની વાર્તા છે.
મુસ્લિમ પ્રજા હલાલ કરેલું માંસ ખાય અને શીખ અને જાટ છે તે જટકાનું ખાય. તો આ એક વાક્યનો અર્થ એ છે કે હવે આ ગામમાં એક પણ મુસ્લિમ બચ્યો નથી, બધા કાં તો મરી ગયા છે અને કાં તો પાકિસ્તાન જતા રહ્યા છે. જો આ એક વાક્યનો, આ એક શબ્દનો અર્થ તમે તમારા વાચકને સમજાવતા નથી તો સમજી લો એને વાર્તા પહોંચતી નથી. ઘણી વાર ઘણા બધા લોકો શબ્દશઃ અનુવાદને બદલે ભાવાનુવાદ કરે છે. પેલા વાંચી લે અને પછી એમાંથી પોતાને જે યોગ્ય લાગે તે ઉતારે. હું તો ઘણી વાર એવું પણ કહેતી હોઉં, જે અઘરું લાગે તે છોડી દે. હું ભાવાનુવાદમાં બહુ માનતી નથી, પણ છતાંય દુનિયાની ઉત્તમ કૃતિઓ આપણી પાસે ભાવાનુવાદ દ્વારા આવી છે. મૂળશંકર ભટ્ટે આપણને વિક્ટર યુગોની લા મિઝરેબલ એ ભાવાનુવાદથી જ દુખિયારા તરીકે આપી છે. જુલે વર્નની તમામ કૃતિઓ એ ભાવાનુવાદ થઈને જ આપણી પાસે આવી છે. ત્રીજો પ્રકાર છે એ છે રૂપાંતર. દાખલા તરીકે મહંમદ માંકડની જે તરસ નામની નવલકથા છે એ એમિલી બ્રોન્ટેની વુધરિંગ હાઇટ્સનું રૂપાંતર છે. આપણે ત્યાં ઘણા બધા નાટકોના રૂપાંતરણ પણ આપણા નાટ્યકારોએ કર્યા છે. એ મધુરાય હોય, એ જયંત પારેખ હોય, એ સીતાંશુભાઈ હોય, ઉત્તમ નાટકો અનુવાદિત થઈને આપણે ત્યાં રૂપાંતરિત થઈને આપણે ત્યાં આવ્યા છે. ગદ્ય કરતા કવિતાના અનુવાદ વધારે અઘરા છે, કારણ કે કવિતાનું અસ્તિત્વ ધ્વનિ અને અર્થ બેઉમાં રહેલું છે. ક્રોચે તો કહી દીધું છે કે કવિતાનો અનુવાદ અશક્ય છે. ટોલ્સ્ટોય અનુવાદ માટે આવું કહે છે કે અનુવાદ એ અવળો ગાલીચો છે. ગાલીચાને કોઈક દિવસ ઊંધો કરીને જોજો, એ કેવો વરવો લાગે તે જોજો, એ અવળો ગાલીચો છે. કોઈકે તો ત્યાં સુધી કહ્યું કે સ્ત્રીની જેમ જ અનુવાદ કાં તો સુંદર હોય અને કાં તો વફાદાર હોય. સુંદર હોય તો વફાદાર નહીં, વફાદાર હોય તો સુંદર નહીં. આની સાથે બી બહુ સંમત થવા જેવું નથી. અનુવાદથી આવતી કવિતામાં કવિતા બચે છે ખરી? દાખલા તરીકે રાજેન્દ્ર શાહની કેવડિયાનો કાંટો અમને વનવગડામાં લાગ્યો રે, મુઈ રે એની મહેક કલેજે દઉં જાજેરો લાગ્યો રે, આવી પંક્તિ હોય. અહીં ભાષાંતરના સ્તરે અનુવાદ થયો હોય ત્યારે અન્ય પ્રશ્નો ભલે ના કરીએ, પણ અંગ્રેજી ભાષા વાંચનારને કેવડિયો એટલે શું એ કહેવું પડે. બોલચાલના લહેકાવાળી અભિવ્યક્તિ મુઈ રે એની મહેક કલેજે એનું અનુવાદક આવું કરે, હેલ ટુ ઇટ્સ ફ્રેગરન્સ. અહીં મુઈ રે માં જે નજાકત છે એ હેલ ટુ ઇટ્સ ફ્રેગરન્સમાં આવતી નથી. મુઈ રે એની મહેક કલેજે દવ જાજેરો લાગ્યો રે. હવે કલેજું એ આવી કવિતામાં શેના માટે વપરાય? આમ બરાબર છે, કલેજું એટલે વિજ્ઞાનની પરિભાષામાં લીવર થાય, પણ સાહિત્યની પરિભાષામાં તો હૃદય થાય, લીવર ન થાય. આ અનુવાદકે લીવર કરેલું છે, એ ભૂલી ગયા છે કે એનો પર્યાય હૈયું અથવા હૃદય થઈ શકે. કાંકરિયાળી ધૂળ એનું એ ડસ્ટ પાર્ટિકલ કરે છે, તો એની અંદર જે કાંકરા ભોંકાવાનો અર્થ છે એ ડસ્ટ પાર્ટિકલમાં તો નીકળી જાય છે, કારણ કે એ તો ભોંકાય જ નહીં. એટલે કવિતા કરનારે જરાક વધારે સાવચેત રહેવું પડે. અને છતાંય સદીઓથી કવિતાના અનુવાદો થતા જ રહ્યા છે. બોરહેસે કહ્યું છે કે કોઈ પણ કવિતામાં ત્રણ ભાષા હોય છે, એક ભાષા પોતે એટલે કે ગુજરાતી અંગ્રેજી હિન્દી વગેરે, બે કવિની પોતીકી ભાષા, અને ત્રણ માનવ માત્રની ભાષા. પહેલી ભાષાનો આપણે અનુવાદ કરી શકતા નથી, બીજી ભાષા અને ત્રીજી ભાષાનો અનુવાદ શક્ય છે. એક કવિતાને સમજવા માટે એ કવિની બીજી કૃતિઓ સુધી તમારે જવું પડે, છૂટકો જ નથી. કહેવતો, રૂઢિપ્રયોગો, સ્લેંગ વગેરેનો અનુવાદ શબ્દશઃ અશક્ય છે, એનો અર્થ નોંધી શકાય.
એવું જ અલંકારોનો પણ થાય, શ્લેષ, યમક વગેરે. જેટલી અઘરી કવિતા છે એટલો જ અઘરો હાસ્યનો પણ અનુવાદ છે. કારણ કે એક ભાષામાં મને શું ખબર કે આ લોકો ખાડાને અખાડો કહેતા હશે. એવું જ્યોતિન્દ્રભાઈના વાક્યને તમારે લઈ જવું હોય તો એ બહુ અઘરું છે. આમ તો અનુવાદની અનેક સમસ્યાઓ છે, છતાંય પ્રેવર કહે છે, અનુવાદો માત્ર વ્યક્તિગત લેખકોના વિકાસમાં જ નહીં પણ સાહિત્યિક આંદોલનો અને સાહિત્યિક સ્વરૂપોના વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. અને આ તુલનાત્મક સાહિત્યવાળા વધારે સારી રીતે સમજે છે. મકરંદ દવેનું એક વિધાન છે, વફાદારીના નિયમોમાં કાયદાનું પાલન જરૂરી છે પણ સુંદર અનુવાદ માટે સવિનય કાનૂન ભંગ કર્યા વગર છૂટકો નથી. તમે મકરંદભાઈના અનુવાદો વાંચો, તમે વાહ બોલી જશો આપોઆપ જ, એટલા સુંદર અનુવાદ. એટલે આગળ એક વિધાન આવ્યું કે અનુવાદ કાં તો સુંદર હોય કાં તો વફાદાર હોય. મકરંદભાઈ કહે છે કે તમારે સવિનય કાનૂન ભંગ કર્યા વગર છૂટકો નથી, એટલે આપણે એવું કહી શકીએ કે વફાદારી પૂર્વકની અસુંદરતા અથવા બિન વફાદાર સુંદરતા એ બે વચ્ચે અનુવાદકે પસંદગી કરવાની રહે છે. જો કે આ ક્રોચે કહે છે, ક્રોચે પાછા અનુવાદની સાપેક્ષ શક્યતાની વાત કરે છે. ડ્રાઇડને કહ્યું છે, અનુવાદકે તેના મૂળ ગ્રંથ કરતા જેવા થવાનું છે, એનાથી વધારે સારા થવું એ એનું કામ નથી. આ જ્યારે વધારે સારા થાય છે, તમે ટાગોરના અનુવાદો જે મેઘાણીએ કર્યા છે, કોઈ દી સાંભળે નહીં માં મને કોઈ દી સાંભળે નહીં, અથવા તો બીજા બધા રવિન્દ્ર વીણાના તમે અનુવાદો ક્યારેક વાંચો, તમને એવું થાય કે ટાગોરને ઈર્ષા આવતી હશે, એટલા ઉત્તમ અનુવાદો છે. અનુસર્જન થઈ ગયા છે, અનુવાદ રહ્યા નથી. કોઈનો લાડક વાયા નહીં, કોઈએ ખબર પૂછાવી ના. સમબડીઝ ડાર્લિંગમાં જે પીડા નથી તે તમને કોઈના લાડક વાયામાં દેખાશે. એટલે ડ્રાઇડન જે કહે છે કે અનુવાદકે એના મૂળ ગ્રંથ કરતા જેવા થવાનું છે, એનાથી વધારે સારા થવું એ એનું કામ નથી. પણ મેઘાણી જેવા અનુસર્જક જો મળે તો મૂળ કૃતિ કરતા વધારે સારી કૃતિ આપણા સુધી પહોંચે એવું બને. અનુવાદ પ્રક્રિયા વિશે બોલતા હિલેરી બેલોક, HILARE હિલેરી BELOC બેલોક જણાવે છે, અનુવાદ કલા ગૌણ અને અન્ય આધારિત હોવાથી એને ક્યારેય મૌલિક કૃતિનું સન્માન કે ગૌરવ મળતું નથી અને સામાન્ય સાહિત્યિક અભિપ્રાય સંદર્ભે પણ અનુવાદને હંમેશા સહન કરવું પડે છે. આ સહજ રીતે થતું અવમૂલ્યન વાસ્તવમાં અનુવાદની કલાના અપેક્ષિત ધોરણો નીચે લાવવા માટે જવાબદાર છે. અને કેટલાક તબક્કાઓ એવા પણ આવ્યા છે જ્યારે અનુવાદની કળા સદંતર નાશ પામેલી દેખાય, પણ એ નાશ પામે એ આપણને પોસાય નહીં. એ સાચું કે કાવ્યની ક્ષણ કવિની સાવ પોતિકી ગણાય. આની આવી નિજી ક્ષણને અનુવાદક કેવી રીતે અપનાવે અને પછી પોતાની ભાષામાં જીલે એ પણ કાવ્યના અનુવાદની સંતર્પકતાનો આધાર રહે છે. દેખીતી રીતે જ આ અપેક્ષા ઘણી મોટી છે. વળી ભાષાને એ જે પ્રદેશની હોય તેના વાતાવરણ સાથે, ત્યાંની પ્રજાની સાંસ્કૃતિક સામાજિક ચેતના સાથે ઊંડો અને અવિચ્છિન્ન નાતો હોય છે. આથી પ્રામાણિકપણે ઘણા અનુવાદકોએ કહ્યું પણ છે કે કવિના અવાજનો અસલ રણકો મૂળ ભાષામાં જ સંભળાય. ગીતોમાં રહેલું સંગીત તત્વ પ્રજાકીય ચેતનાનો અંશ હોવાથી એને અન્ય ભાષામાં ઉતારી ન શકાય એ ખ્યાલના આધારે ટાગોરના કાવ્યોના અનુવાદક વિલિયમ રાડિસ તો અનુવાદની પસંદગીમાં ગીતોને બાકાત જ રાખે છે. ટાગોરે પોતાના ગીતાંજલિના કાવ્યોને અંગ્રેજીમાં અનુવાદિત કર્યા ત્યારે એમને સંતોષ થયો નથી. એક પત્રમાં એમણે નિખાલસપણે કહ્યું છે,
આ કાવ્યોને મૂળ કૃતિમાં અનુભવાતો સહજ પ્રાણ તત્વોનો પૂટ આપવાનું મને અઘરું લાગે છે. ટાગોરે ઘણી છૂટ પણ લીધી છે મૂળ કાવ્ય સાથે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે મૂળ રચનાને કેટલે અંશે વફાદાર રહેવું અને અનુવાદમાં કેટલી સ્વતંત્રતા ભોગવવી એ મુદ્દો અનુવાદ ક્રિયામાં અગત્યનો હોવા છતાં ભાવકને તો અંતે જે પ્રાપ્ત થાય એમાં જ રસ હોવાનો. ક્યારેક કોઈક સર્જક સિંગર, ઇઝાવક બાશેવી સિંગર જેવા સર્જક અનુવાદકની કાપકૂપ, ફેરફાર કે અર્થઘટન દ્વારા થતું નિયંત્રણ આવકારે છે. ઇઝાક બાશેવી સિંગર કહે છે, મારા અનુવાદકો મારા ઉત્તમ વિવેચકો છે. અનુવાદ સાહિત્યિક કૃતિને અનાવૃત કરે છે અને એના અસલ સ્વરૂપને છતું કરે છે. પોતાની ભાષામાં સર્જક જાતને મૂર્ખ બનાવી શકે છે, પણ બીજી ભાષામાં એની ઘણી બધી મર્યાદાઓ એની સામે છતી થાય છે. અનુવાદ કડવું સત્ય ઉચ્ચારે છે. જોકે સિંગર જે વાત કરે છે એ એની સાથે પણ સંપૂર્ણ સંમત થઈ શકાય એમ નથી. જો અનુવાદક જાગૃત ન હોય, રસજ્ઞ ન હોય અને મૂળને વફાદાર રહેવાની સતત કોશિશમાં રહે તો જે કૃતિ મળશે એ ગોરી મડમને ગુજરાતી સાળું પહેરાયો હોય એવી હશે. આવું ન થાય એ માટે અનુવાદકે બે વાત પર ધ્યાન રાખવું પડે, બે કસોટીમાંથી પસાર થવું પડે. પહેલા તો મૂળ કૃતિને ઝીણવટથી જોવી પડે, આત્મસાત કરવી પડે, પછી મૂળને માટે કયા વિકલ્પો આપી શકાય તે વિચારવું પડે. અનુવાદ અર્થઘટન નથી એ મત ગળે નહીં ઉતરે, કારણ પ્રત્યેક વાચનામાં કોઈ ને કોઈ રીતે અર્થઘટન તો સમાયેલું હોય જ છે. બીજી કસોટી એના બંને ભાષા પરના પ્રભુત્વની ગણાશે અને આ તબક્કે એમ કહી શકાય, હું એવું માનું છું કે સોર્સ ભાષા, સ્રોત ભાષા પર મારો કાબુ ઓછો હશે તો ચાલશે, પણ મને લક્ષ્ય ભાષા પર બિલકુલ મારો પાક્કો કાબુ હોવો અનિવાર્ય છે. અને એના બે ત્રણ દાખલા પણ હું આપું. દાખલા તરીકે સમરસેટ મોમની એક બહુ જ સરસ વાર્તા અનકોન્કર્ડ નો અનુવાદ કરતી હતી. અહીં આગળ નાયિકા પર બળાત્કાર કર્યા પછી બહાર આવતો હંસ એના સાથીને અંદર જવા કહે છે, એટલે મેં કરી લીધો હવે તું કર. આ વિજેતા જર્મનના સૈનિકો છે ને, ફ્રાન્સ હારી ગયું છે, ફ્રાન્સ કન્યા પર એને બળાત્કાર કર્યો છે. નાયિકાએ હંસનો ચહેરો લોહી લુહાણ કરી દીધેલો છે. હંસ એના સાથીને કહે છે, શી ઇઝ ઓલ રાઈટ નાવ, યુ ગો એલોંગ. અહીં વાક્યનો અર્થ હવે તે બરાબર છે, તું જા એવો ન કરાય, પણ એવો કરવો પડે, હવે એ ઠેકાણે આવી ગઈ છે, તું જા, તો જ એનો અર્થ બેસે. એટલે આપણે જેને સવિનય કાનૂન ભંગ કહ્યો તે કરવો જ પડે. અતિશય વફાદારી અનુવાદમાં વિનાશ નોતરે એ વાત બિલકુલ સાચી, પણ સાથે મન ફાવે તેમ લીધેલી છૂટ પણ વિનાશ જ નો. અનુવાદકને કશુંક સદંતર બાદ કરવાની કે કશુંક સાવ ખિસ્સામાંથી ઉમેરવાની છૂટ નથી. આપણે જ્યારે મંટોની વાર્તાઓ, ભારત વિભાજનને વિષય બનાવતી વાર્તાઓ, ઇંતજાર હુસેનની વાર્તાઓ માંથી હું જ્યારે પસાર થઈ અનુવાદ નિમિત્તે, અથવા મેં થયેલા અનુવાદો તપાસ્યા ત્યારે મને સમજાયું કે સ્થળ, પરિવેશ, સંસ્કૃતિ અનુવાદ પ્રક્રિયામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે પરિવેશ. ઇરવિન શોની એક વાર્તાનો મેં અનુવાદ કર્યો, ધ ગર્લ્સ ઇન ધેર સમર ડ્રેસીસ. હવે આપણે ત્યાં તો ઉનાળામાં બહુ તો સુતરાઉ કપડાં પહેરાય, બાકી આપણે ત્યાં કંઈ વિન્ટર ડ્રેસીસ ને સમર ડ્રેસીસ જેવું હોતું નથી. એટલે કરવું શું? એક બે મિત્રો રાજેશ જેવા એમણે સૂચવ્યું અને અમે શીર્ષક આપ્યું, વાસંતી વસ્ત્રોમાં કન્યાઓ. તો થોડેક અંશે સમર સાથેની વાત જાય. હવે મંટોની એક વાર્તાનું શીર્ષક હતું સુગંધી.
જે મોહન દાંડીકરે આપ્યો સુગંધી શીર્ષક. મૂળ શીર્ષક ઉર્દુમાં હતક, હતકને દાંડીકરે સુગંધી નામ આપ્યું અને વર્ષો સુધી આ વાર્તા આપણે ત્યાં સુગંધીના નામે જ ચાલી. હકીકતે હતક બરાબર અપમાન, અને વાર્તામાં જે સુગંધી કરીને વેશ્યા છે એનું અપમાન થયું છે, એટલે શીર્ષક છે અપમાનિતા. આનું અપમાનિતા જ શીર્ષક હોવું જોઈએ. આનું શીર્ષક, કારણ કે એમાં વ્યંજના પડી છે, આનું શીર્ષક સુગંધી કરાય નહીં. એટલે ઘણી બધી વાર આવા અનર્થો લોકો કરતા હોય છે. ધારો કે ઘણી બધી વાર મારી લક્ષ્ય ભાષા ગુજરાતી ભાષા પર કેટલો કાબુ છે એ વધારે મહત્વનું થઈ પડે. દાખલા તરીકે જુઓ, એક વાક્ય છે હેમિંગવેની એક વાર્તા ધ શોર્ટ હેપી લાઈફ ઓફ ફ્રાન્સિસ મેકમ્બરનો હું જ્યારે અનુવાદ કરતી હતી ત્યારે એક વાક્ય છે, ધ ફર્સ્ટ વન ઇન ઇઝ ધ વન ધેટ કાઉન્ટ્સ. એટલે જે પહેલું આક્રમણ કરે તે જીતે, એવો આ વાક્યનો અર્થ થાય. પણ મારી ગુજરાતી ભાષામાં એક સરસ પ્રયોગ છે, પહેલો ઘા રાણાનો, તો મારે એ જ વાપરવો જોઈએ. પહેલું આક્રમણ કરે તે સફળ થાય એવું મારે વાપરવું જોઈએ નહીં. એવું જ એક બીજું વાક્ય એની અંદર છે, યસ્ટરડે હી વોઝ સ્કેર્ડ સિક એન્ડ ટુડે હી ઇઝ એ રૂડી ફાયર ઈટર. તો ગુજરાતીમાં એક બહુ સરસ પ્રયોગ છે કે ગઈકાલ સુધી આ ભાઈ મિયાની મીંદડી જેવા હતા અને આજે તો જુઓ સાહેબ વાઘ જેવા બહાદુર થઈ ગયા. તો મારી ભાષા પાસે જો પ્રયોગ હોય તો મારે ચોક્કસ જ વાપરવા જોઈએ. અહીં આગળ એક બીજું વાક્ય છે, સી ધ બર્ડ્સ ડ્રોપિંગ મીન્સ ધ ઓલ્ડ બોય હેઝ લેફ્ટ હિઝ સ્કિલ. પક્ષીઓ નીચે આવી રહ્યા છે એનો અર્થ કે સિંહે એનો જે શિકાર છે એ હવે છોડી દીધો છે, તો જ પક્ષીઓ નીચે આવે. પણ આપણી પાસે કિલ બરાબર શિકારને જગ્યાએ ગુજરાતીમાં સિંહે કરેલા શિકાર માટે મારણ શબ્દ છે, તો આપણે એવું જ કરવું જોઈએ. જુઓ પક્ષીઓ નીચે આવી રહ્યા છે એનો અર્થ કે સિંહે એનું મારણ છોડી દીધું છે. એટલે અનુવાદ કરનારની જવાબદારી બહુ વધી જાય છે. કેટલા બધા રાષ્ટ્રીય કક્ષાના અનુવાદકો પણ કેટલા મોટા લોચા મારે છે એની વાતો પણ થઈ શકે. પણ તમારે અભ્યાસક્રમમાં મૂળભૂત રીતે અનુવાદની સમસ્યાઓ હોય છે, એટલા માટે હું માત્ર સમસ્યાઓની જ વધારે વાત કરીશ. એક સમસ્યા એ પણ છે, ઉચ્ચારણ કેવી રીતે કરવું, નામોનું ઉચ્ચારણ. દાખલા તરીકે આપણે ત્યાં વર્ષો સુધી સ્ટીફન ઝ્વિગ જ થતું હતું. હું મેં જ્યારે સ્ટીફન ઝ્વાઇગના વાર્તાના અનુવાદ કર્યા ત્યારે હું જર્મન ડિપાર્ટમેન્ટ વડોદરાના એના હેડ પાસે ગયેલી અને પૂછેલું, તો એમણે કહેલું આનું ઉચ્ચારણ સ્વાઇક થાય, અને સ્વાઇક બોલતા લખતા મને નહીં આવડતું. એટલે એમણે કહ્યું કે તમારું ગુજરાતીમાં જે વત્સ છે એનો ત અને સ તમે લો, તો બેસી ગયું. તો આ ઉચ્ચારણો પણ એ આપણી જવાબદારી હોય છે, એ અનુવાદકની જવાબદારી હોય છે, આ યાદ રાખવાનું. પરિવેશ, સંસ્કાર, સંપ્રદાય, ધર્મ, સંસ્કૃતિ તમામ અનુવાદ પ્રક્રિયામાં કેટલા મહત્વના બની રહે એ મને ઇંતઝાર હુસેન અને રાહી માસુમ રઝાએ શીખવાડ્યું. ભાષા સંદર્ભે, પાત્ર અને પરિવેશ સંદર્ભે વફાદારી અનુવાદ ક્રિયાનો એક ભાગ છે. વાર્તાના પાત્રો જો મુસ્લિમ હોય તો કબ્રસ્તાન બરાબર સ્મશાન ન કરાય, ખુદા બરાબર ભગવાન ન કરાય, આપણા અનુવાદકોએ કર્યું છે. ફાતિયો પડવો બરાબર પ્રાર્થના કરવી એવું ન કરાય, ખુદા ખેર કરે બરાબર રામ કરે તે ખરું એવું નહીં કરાય, અબ્બાનું પિતાજી ન થાય, અમ્મીનું માતાજી પણ ન થાય. મૂળ લેખકે જો મુસ્લિમ પરિવેશ રાખ્યો હોય તો અનુવાદકે પણ એને જાળવવો પડે. ક્યારેક તમને અનુવાદમાં સાવ જુદા જ પ્રકાર
પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો આવે. દાખલા તરીકે હું જ્યારે ઇંતજાર હુસેનની કશ્તી નામની વાર્તાનો અનુવાદ કરતી હતી ત્યારે મને એક પ્રશ્ન સામે આવ્યો કે જ્યારે મુસ્લિમ આમાં પુરા કથાઓ છે મનુ ભગવાનની અને મુસ્લિમોની, તો જ્યારે મુસ્લિમ પુરા કથા પ્રયોજે ત્યારે હુસેન શુદ્ધ હિન્દુસ્તાની પ્રયોજે, અને જ્યારે હિન્દુ પુરા કથા આવે ત્યારે સંસ્કૃત શાહી હિન્દીનો ઉપયોગ કરે. આખી વાર્તા આજ ભાતમાં ચાલી છે. ગુજરાતી અનુવાદ કરતી વખતે આવી ભાત જાળવવામાં મને સફળતા નહીં મળી, મારે બેઉનું ગુજરાતી જ કરવું પડે. આજ અનુભવ મને જેણે લાહોર નથી જોયું એમાં પણ થયો. લાહોરમાં રહેનારા માત્ર પંજાબી બોલે છે, અને ભારતથી જે લાહોર ગયા છે એ ઉર્દુ બોલે છે, કારણ કે લખનૌના છે. આ બે પાત્રો જુદી જુદી જગ્યાના છે, એ ભાષા વડે અને લેખકને આના વડે વિભાજનની આખી એબ્સર્ડિટી પ્રતિકાત્મક રીતે વ્યક્ત કરવી હતી, તો અનુવાદક તરીકે મારી ફરજ બને કેવી રીતે કરવું, એટલે થોડુંક પંજાબીની લઢણ રહેવા દીધી, થોડી ઉર્દુની લઢણ રહેવા દીધી, જેથી કરીને ખબર પડે. એક બંગાળી નવલકથા અદ્ભુત છે, દોઝખનામા, જેની અંદર મંટો અને ગાલિબ પોતપોતાની કબરમાંથી વાત કરે છે. ગાલિબ બોલે ત્યારે શુદ્ધ ઉર્દુ શાહી હિન્દી છે, અને મંટો બોલે ત્યારે એ સમજી શકાય, કારણ કે મંટોની વાર્તાઓમાં એટલું ઉર્દુ નથી, એમાં વધારે હિન્દી છે. પણ ધારો કે મારે આ વાર્તાનો અનુવાદ કરવો છે તો હું શું કરું? ઉર્દુ શાહી હિન્દી અને હિન્દી એ બેઉનું કરવું તો ગુજરાતી જ પડે. પહેલામાં મારી પાસે પંજાબીનો વિકલ્પ હતો, એટલે એક ઉત્તમ નવલકથાને મેં ગુજરાતીમાં લાવવાની પડતી મૂકી કે નહીં થઈ શક્યા. આ જ વસ્તુ હમણાં હું આધાગાઉનો અનુવાદ કરતી હતી ત્યારે પણ મેં એ સમસ્યાનો સામનો કર્યો. અહીં આગળ ભોજપુરી ઉર્દુ પાત્રો બોલે છે, એમનું તો આપણે કંઈક કરીએ બોલીમાં, પણ મિયા જે બોલે, ભર બોલે, રાકી બોલે, ચમાર બોલે, આ બધાની બોલીઓ પાછી ત્યાંની જુદી જુદી છે. હવે અહીંની કઈ બોલી લઉં? કાઠિયાવાડી લઉં, દક્ષિણ ગુજરાતની લઉં, ઉત્તર ગુજરાતની લઉં, શું કરું? સરવાળે મારે બધું ગુજરાતીમાં જ કરવું પડે, બીજો કોઈ રસ્તો રહેતો નથી. ઘણો બધો બોલીના સ્તરે આપણે જતું કરવું પડે છે. જેણે માનવીની ભવાઈ હિન્દી અથવા અંગ્રેજી કર્યું હશે એને પણ ઘણું બધું જતું કરવું જ પડ્યું હશે. એટલે જેમ કવિતામાં જતું કરવું પડે છે, એમ વાર્તા નવલકથામાં પણ જ્યારે બોલી આવે ત્યારે અનુવાદ સ્તરે ઘણું બધું જતું કરવું પડે છે. બધું લાવી શકાતું નથી, લાવવું પડે જે એ પરિવેશ, સાંસ્કૃતિક સંદર્ભ, એ બધું આપણે ચોક્કસ જ લાવવું પડે. દાખલા તરીકે આ વાર્તાની અંદર વારે વારે હાબિલ અને કાબિલ આવે, તો એ કોણ હતા એ મારે મારા વાચકને કહેવું પડે, નહીંતર વાચકને ન સમજાય. મંટોની વાર્તા યઝીદ એ બે દેશના ફરી ભેગા થવાનું સપનું જુએ છે, પણ યઝીદ કોણ હતો, એણે કયું પાણી બંધ કરેલું એ મારે વાચકોને તો કહેવું જ પડે કે યઝીદ જે હતો એ મૂળ કરબલાના મેદાનમાં ઇમામ હુસેન જે અધર્મીની સામે યુદ્ધ લડ્યા હતા એનું નામ યઝીદ હતું, અને યઝીદે ઇમામ હુસેનના સૈન્ય માટે પાણી નદીની આડે એણે પોતાનું સૈન્ય રાખેલું, પાણી નહીં મળેલું. ભારત વિભાજન વખતે નદીઓના પાણીની વહેંચણી બાબતે વિવાદ હતો. સામાન્ય પ્રજામાં એક અફવા ફેલાયેલી હતી કે ભારત નદીઓને બાંધી દેશે એટલે પાકિસ્તાનને પાણી મળે જ નહીં, અને એટલે વાર્તાનો નાયક પોતાના બાળકનું નામ યઝીદ પાડે છે. કોઈ મુસ્લિમ યઝીદ નામનો પાડે, જેમ આપણે દુર્યોધન કે રાવણ નામ નથી પાડતા, અધર્મીઓ હતા એમ આ અધર્મી હતો, પણ એ પાડે છે. એની અંદર મંટોનો એક આશાવાદ પ્રગટ થાય છે. એક યઝીદ હતો જેણે નદીનું પાણી બંધ કરાવેલું, નફરતના અને વેરઝેરના વાવેતર કરેલા. બની શકે કે બીજો કોઈ યઝીદ બાંધેલી નદીઓને ખોલે અને
પ્રેમના પાણી સિંચે, પણ આ સ્પષ્ટતા અનુવાદકે કરવી જ પડે. એ જો નથી કરતો તો એના જે વાચક છે એને એ ખોટ જાય. અનુવાદકે અનુવાદ માટે જે તે સર્જકની ઉત્તમ કે વિશિષ્ટ કૃતિ જ પસંદ કરવી જોઈએ. ઘણીવાર સાવ નબળી કૃતિઓના અનુવાદ થાય છે, અથવા તો બહુ જ ઉત્તમ કૃતિના અતિશય વાહિયાત અનુવાદ થાય છે. સરવાળે મૂળ સર્જકને આપણે ખોટમાં લઈ જઈએ છીએ. જો એનો વાહિયાત અનુવાદ કરીએ તો પણ, અને એની નબળી કૃતિને અનુવાદિત કરીએ તો પણ. ઘણી બધી વાર વાર્તાઓ નવલકથાઓના અનુવાદમાં અનુવાદક કાતર ફેરવે છે, પોતાની રીતે નાની કરે છે. હું નમ્રપણે માનું છું કે અનુવાદકે એવું કરવું જોઈએ નહીં. ભલે આપણે ત્યાં અનુવાદ કાર્યને ઓછું મહત્વ અપાતું હોય, પરંતુ અનુવાદ વગર હું અને તમે વિશ્વ કે ભારતીય સાહિત્ય માણવાની કલ્પના પણ કરી શકતા નથી. દરેક પ્રજા કે પ્રદેશનું ખરું સત્વ, એનું સાચું રૂપ એના સાહિત્યમાં જ પ્રગટ થતું હોય છે. અને જો અનુવાદ ન હોય તો આપણે જે તે પ્રજાનું સાહિત્ય કેવી રીતે માણી શકીએ? જોકે દુઃખ સાથે નોંધવું પડે કે આપણે ત્યાં સાવ કાચા અનુવાદો પણ પુસ્તક રૂપે છપાય છે. એની કોઈ સમીક્ષા પણ કરતું નથી. એને પુરસ્કારો પણ મળે છે અને અભ્યાસક્રમમાં પણ મુકાઈ જાય છે. ત્યારે એવું કહેવું પડે કે વિનોદ મેઘાણી જેવી વિરલ વ્યક્તિ ક્યાંથી લાવવી, જે સળગતા સૂરજમુખી કાચો અનુવાદ છે એવું જાહેર કરી રદ કરે અને એ દળદાર કૃતિનો નવેસરથી અનુવાદ કરે. આજે આવા વધારે વિનોદ મેઘાણીની અનુવાદ ક્ષેત્રે તાતી જરૂરિયાત છે. આ સિવાયના તમને અનુવાદમાં કોઈ પ્રશ્ન થતા હોય વિદ્યાર્થી મિત્રો, તો લખજો, આપણે એની પણ વાત કરીશું.